नमस्कार विद्यार्थी मित्रों, आपणे आ वीडियो में समीकरण उकेलवाना छे। गुणाकार माटेना समीकरण उकेलवानी बे रीत छे, एक छे गाणितिक प्रक्रियानी रीत अने बीजी छे स्थानांतरनी रीत। तो आपणे आ वीडियो में गाणितिक प्रक्रियानी रीत थी छे आपणे समीकरण ने उकेलवाना छे। आनी पहेलाना जी बन्ने वीडियो जे आपणे निहाळेला छे, तो न निहाळेला होय ते चोक्कस निहाळजो, तो तमने आ वीडियो समजवामां सरळता रहेशे। जेटला वीडियो छे ई दरेक क्रमिक रीते छे, एटले जो तमे पेलो जोशो तो तमने बीजो वीडियो सरळताथी समजाशे, बीजो जोशो तो त्रीजो समजाशे वीडियो। ए रीते चालो आपणे आगळ वधीए। हवे तो अहीं दाखला नंबर एक छे, 5x = 35। तो अहीं आपणे 5x ने पेला एक बाजू लईए। समीकरण જ્યારે ઉકેલવાનો આવે ત્યારે આપણે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે હંમેશા ચલને શોધવાનું હોય છે, ચલ સિવાયના આંકડાકીય જે માહિતી છે એને દૂર કરવાની હોય છે। તો આપણે અહીં 5 છે એ ગુણાકાર સ્વરૂપે છે x ની સાથે, તો એને આપણે હવે દૂર કરવો હોય તો આ આખું સમીકરણ છે 5x = 35, એટલે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બંને બાજુ છે એ 5 વડે ભાગાકાર કરવો પડે। तो अहीं समीकरण ने बन्ने बाजू 5 वडे भागता तो 5 5 अहींथी दूर थाय, 5 1 5, तो डाबी बाजू फक्त x वधे। हवे 35 ભાગ્યા 5, जो तमने घड़िया झड़पथी स्पीड में आवड़ता हशे तो तमे आनो जवाब सरळताथी आपी शकशो, तो के 5 7 35 थाय, एटले आनो जवाब छे जमणी बाजूनो 7 थाय। तो समीकरण उकेलो एटलू कीधुं होय तो अहीं आ काम पूरुं थाय छे। પણ જો એવું કીધું હોય કે સમીકરણ ઉકેલો અને ચકાસો, તો આપણે છે એ સમીકરણને ચકાસવાનું થાય છે। તો આપણે સમીકરણ જેમ હતું એમ જ નીચે ઉતારી લીધું છે ડાબી બાજુ, તો બરાબરની ડાબી બાજુ કોણ છે? અહીંયા ફક્ત 5x છે। હવે આપણે અહીંયા x બરાબર શું મળે છે? તો ભાઈ x = 7 મળ્યો, તો એ 7ને આપણે અહીંયા x ની જગ્યાએ બેસાડવાનો, તો ગુણાકાર થાય 5 7 35, તો બરાબરની ડાબી બાજુ વાળાનો જવાબ પણ 35 થયો અને જમણી બાજુ જે છે એનો જવાબ પણ 35 થયો। એટલે એમ કહી શકો કે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે, સમતુલા જળવાય છે। એટલે આપણે છેલ્લું વિધાન લખવું પડે કે x = 7 એ 5x = 35 નો ઉકેલ છે। સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં, હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત છે ધોરણ 7 ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણો, એના માટેનો વિડિયો નંબર 10। આપણે આમાં સમીકરણ ઉકેલવાના છે ગુણાકારની ક્રિયા માટેના, એ આપણે હવે નિહાળીએ। આપણે હવે દાખલા નંબર 2 જોઈએ, તો એમાં 3x = 42। તો આપણે એને હવે જોઈએ છીએ, આપણે શું? તો કઈ ચલ જોઈએ છે, તો ચલની સાથે કોણ છે? તો કઈ ગુણાકારમાં 3 છે, તો ગુણાકારવાળા પદને દૂર કરવું હોય તો 3 વડે જ આ સમીકરણ આખું છે, બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ। આપણે સમાનતાવાળા વિડીયોમાં જોયું હતું કે જ્યારે સમાનતા ક્યારે લાગુ પડશે, તો કે બંને બાજુ એક સમાન સંખ્યા વડે કાં સરવાળો કરવાનો થાય, કાં બાદબાકી કરવાની, કાં ગુણાકાર અથવા ભાગાકાર, તો જે ક્રિયા કરો એ બંને બાજુ લાગુ પડશે સમાનતા માટે। એટલે અહીં આ સમીકરણની અંદર આપણે જોઈએ તો બંને બાજુ 3 વડે ભાગાકાર કરવો પડશે, તો અહીં 3 વડે ભાગાકાર કરી દીધો। હવે 3 1 3, એટલે ડાબી બાજુ ફક્ત વધશે હવે x, અને અહીંયા જે છે 42 ભાગ્યા 3, એટલે 14 3 42 થાય, એટલે આપણો જવાબ આવે છે x = 14। હવે જો કીધું હોય કે સમીકરણ ચકાસો, તો આપણે આ રીતની પ્રક્રિયા કરવાની થાય, ડાબી બાજુ બરાબર 3x થાય, પણ x ની કિંમત કેટલી મળેલી છે મને અહીંયા? 14 મૂક, તો એ મૂકવાની કિંમત 14 3 42 થાય,
तो डाबी बाजू वाला जवाब 42 है और जमणी बाजू वाला जवाब 42 है। एटले शू कही सकसु आपणे? तो कही डाबा बराबर जबा कही सकिए। छेल्लू विधान लखवानुं ना भूलाय, खास ध्यान राखवू के एक्स बराबर 14 એ 3x બરાબર 42 નો ઉકેલ છે। એવી જ રીતે દાખલા નંબર 3 જોઈએ, 2x બરાબર 6। તો આપણે જરૂર શેની છે? ચલની। તો અહીંયા ચલ છે એ એક્સ છે, નડે છે કોણ આપણે અહીંયા? તો કે બગડો નડે છે, 2 છે એ ગુણાકારમાં છે, તો એને દૂર કરવો હોય તો સમીકરણની ડાબી બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ છે એ આપણે 2 વડે ભાગાકાર કરવો પડે, એટલે બંને બાજુ 2 વડે ભાગતા, તો અહીંયા છે એ 2 વડે ભાગાકાર કરી દઈએ, 2 એકુ 2, એટલે ડાબી બાજુ ફક્ત વધશે એક્સ અને 2 તરી 6 થાય, એટલે આપણો અહીંયા ભાગાકાર કરીએ તો જવાબ આવશે 3। હવે ચકાસણી કરીએ કે આ સમી આપણો જવાબ છે 3 એ સાચો છે કે ખોટો છે, તાળો મેળવવો પડે। તો ડાબા બરાબર 2x, હવે આ x ની કિંમત 3 છે એ આપણે અહીંયા મૂકવી પડે, 2 તરી 6 થાય। તો અહીં ડાબી બાજુવાળાનો જવાબ 6 છે અને જમણી બાજુનો જવાબ પણ 6 છે, ટૂંકમાં કહું તો ડાબા બરાબર જબા લાગુ પડે છે। છેલ્લું વિધાન લખીએ આપણે કે એક્સ બરાબર 3 એ 2x બરાબર 6 નો ઉકેલ છે। ત્યાર પછીનું આપણે દાખલા નંબર 4 જોઈએ, 3x બરાબર -9। તો સમીકરણમાં આપણે જે હમણાં વિધિ કરીએ છીએ એ જ પ્રક્રિયા દરેક દાખલાની અંદર લાગુ પડે છે કે મારે અહીં ચલ જોઈએ છે એક્સ, નડે છે કોણ મને? તો કે 3, તો 3 ને દૂર કરવું હોય તો મારે અહીં બંને બાજુ 3 વડે ભાગાકાર કરવો પડે, આ વિધાન લખવું જરૂરી છે દાખલામાં। હવે આપણે 3 વડે ભાગાકાર કરીએ તો 3 એકુ 3 થઈ જાય, એટલે 3 3 અહીંથી દૂર થાય, તો ફક્ત વધશે ડાબી બાજુ એક્સ અને 3 તરી 9 થાય, પણ અહીંયા 9 છે એ ઋણની નિશાની ધરાવે છે, એટલે આપણે અહીંયા -3 જવાબ આવે। રિપીટ કરું એક વાત કે જો દાખલો એવો કીધો હોય કે સમીકરણ ઉકેલો તો આટલી પ્રક્રિયા જરૂરી છે, પણ એવું કીધું હોય કે સમીકરણને ચકાસો તો આપણે જેમ હમણાં આગળના દાખલામાં ચકાસણી કરતા હતા ડાબી બાજુ બરાબર જમણી બાજુની, એ પણ ચકાસણી કરવી પડે। તો અહીં હવે આપણે છેલ્લું વિધાન લખીએ કે એક્સ બરાબર -3 એ 3x બરાબર -9 નો ઉકેલ છે। ત્યાર પછીના દાખલા નંબર 5 ઉપર જઈએ, 3x બરાબર 0। તો અહીં આપણે જોઈએ છે શું આમાં? તો કે ફક્ત ચલ જોઈએ છીએ, નડે છે કોણ? તો કે 3, તો સમીકરણને બંને બાજુ 3 વડે ભાગવા પડે, તો આ સમીકરણ છે એને 2 બાજુ 3 વડે ભાગાકાર કરીએ તો 3 એકુ 3 થઈ જાય, બીજી રીતે 3 3 ઉડી જાય એમ કહું તો પણ ચાલે, તો ડાબી બાજુ શું વધે? ફક્ત એક્સ વધે અને 0 ભાગ્યા 3, તો 0 ભાગ્યા 3 કરો તો જવાબ આવશે 0 જ આવવાનો છે। તો અહીં એક્સ બરાબર 0 એ 3x = 0 નો ઉકેલ છે। ત્યાર પછી આપણે જોઈએ તો દાખલા નંબર 6 છે, 10x = 100। તો અહીં આ જે સમીકરણ છે એમાં આપણે જરૂરિયાત ચલની જ છે, તો વધારામાં નડે છે કોણ? 10, તો 10 ને આપણે દૂર કરી દઈએ, તો બંને બાજુ 10 વડે ભાગાકાર કરતા આ બંને બાજુ 10 વડે ભાગી દીધા, અહીં 10 એકુ 10 થઈ જાય, એટલે ડાબી બાજુ ફક્ત એક્સ વધશે અને અહીં 10 દાણ 100 થાય, અને બીજી રીતે 0 0 ઉડાડો તો પણ 10 વધે, તો અહીંયા જવાબ આવશે 10। તો એક્સ બરાબર 10 એ 10x = 100 નો ઉકેલ છે। ત્યાર પછીના દાખલા નંબર 7 ઉપર જઈએ,
20 एक्स बराबर ऋण 10। तो अहीं 20 एक्स बराबर ऋण 10 आपेला छे, एमां आपणे जरूरियात तो फक्त चल एक्स नी छे, तो अहीं एनी साथीदार कोण छे अत्यारे 20, तो आ समीकरणने 20 वडे भागवा पड़े बंने बाजू। तो चलो भागी हवे 20 वडे, तो अहीं 20 एका 20 थई जाय, એટલે ડાબી બાજુ ફક્ત શું રહેશે, એક્સ વધશે, અને અહીંયા છે એ શૂન્ય શૂન્ય ઉડી જાય, તો અહીંયા જવાબ આવશે ઋણ 1/2। આ દાખલો છે એ થોડોક જવાબમાં આ રીતે કેવડાવે છે અંશ અને છેદવાળો, તો ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે છેદ મોટો છે અને અંશ નાનો છે। તો અહીંયા છે એ 10 2 20 પણ તમે ક્રિયા કરીને કરી શકો, અથવા શૂન્ય શૂન્ય ઉડાડીને પણ તમે આ રીતે દાખલો લખી શકો છો। તો અહીંયા આપણો જવાબ મળે છે એક્સ બરાબર ઋણ 1/2 એ 20 એક્સ બરાબર ઋણ 10 નો ઉકેલ છે। ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 8 છે, 4x = 25। તો આપણે જેમ આગળના દાખલામાં ક્રિયા વિધિ કરી છે એ જ વિધિ આમાં કરવાની છે। જરૂર શેની છે, ચલ એક્સની। શું નડે છે, 4, તો સમીકરણને બંને બાજુ 4 વડે ભાગાકાર કરવો પડે। 4 × 4, બીજી રીતે જોઈએ તો 4 4 ઉડી જાય, તો ડાબી બાજુ શું મળશે, ફક્ત એક્સ રહેશે બરાબર। હવે 25/4, હવે કોઈના પાડામાં આવી રીતે આ જવાબ નથી આવતો, ધારો કે 6 × 4 = 24 થાય પણ 25 ન થાય, તો અહીંયા છે એ આપણો જવાબ જેમ છે એમ જ નીચે ઉતારી દેવો પડશે, 25/4। તો અહીંયા x = 25/4 એ 4x = 25 નો ઉકેલ છે। અહીંયા પણ અંશ અને છેદવાળો જવાબ આવે છે। ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 9, 8x = 36। તો અહીંયા આપણે જરૂરિયાત શેની છે, ચલ એક્સની। અહીંયા નડે છે કોણ હારે, 8, તો 8ને દૂર કરવો હોય તો અહીં 8 વડે બંને બાજુ ભાગાકાર કરવો પડે, તો અહીં 8 8 ઉડી જશે, તો ડાબી બાજુ છે એ એક્સ રહેશે। હવે 8ના પાડામાં જાય તો 8 × 4 = 32 થાય, અને 8 × 5 = 40 થાય, તો એવી રીતે તો આ ભાગ નથી ચાલી શકતો, પણ 4ના પાડામાં જોઈ તો 4 2 8 થાય અને 4 9 36 થાય, એટલે આનો જવાબ છે એ 9/2 આવે છે। ફરીથી રિપીટ કરું, 4 2 8 થાય અને 4 9 36 થાય, એટલે બંને બાજુથી અંશ અને છેદમાંથી 4 4 ઉડી જાય, એટલે ફક્ત વધશે શું, 9/2। તો x = 9/2 એ 8x = 36 નો ઉકેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો છે એ 10મા નંબરનો હતો, સમીકરણ ઉકેલો ગુણાકારની ક્રિયા। હવે આપણે આના પછીનો જે વિડિયો જોવાનો છે એ વિડિયો નંબર 11મો છે, સમીકરણ ઉકેલો। એમાં ભાગાકારની ક્રિયાને લગતા જેટલા પાઠ્યપુસ્તકમાં દાખલાઓ છે, ઉદાહરણ આપેલા છે, એ તમામનો સમાવેશ આપણે આ વિડિયો 11માં કરી લીધેલો છે। કુલ આવા 18 વિડિયો છે, દરેક વિડિયો ચોક્કસ નિહાળો એ વિનંતી। તમારા મિત્રને પણ આ વિડિયો શેર કરજો, એટલે એને પણ સમજવામાં સરળતા રહેશે। બાય બાય। શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો।